દીવથી સામ પ્રદેશમાં પ્રશાસક પ્રફુલ પટેલે આયુષ્માન ભવ અભિયાનનો પ્રારંભ કરાવ્યો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ વર્ચ્યુઅલી શુભારંભ કરતા અનેક રાજ્યોમાં આયુષ્માન ભવન શરૂઆત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીના હસ્તે આજે આયુષ્માન ભવ કાર્યક્રમનો વર્ચ્યુઅલી શુભારંભ કરવામાં આવ્યો હતો ત્યારે દીવથી સંઘ પ્રદેશમાં પણ પ્રશાસક પ્રફુલ્લ પટેલે આયુષ્માન ભવ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આયુષ્માન ભવ કાર્યક્રમને લઈ દીવના મલાલા ઓડિટોરિયમ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી તથા પ્રશાસક પ્રફુલ્લ પટેલને તુલસીનો છોડ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું આજ રોજ રાજભવન ગુજરાતથી આયુષ્માન ભવ અભિયાનનું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીના હસ્તે જીવન પ્રસારણના માધ્યમથી વર્ચ્યુઅલી શુભારંભ કરતાં સંપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં આયુષ્માન ભવ અભિયાનનો પ્રારંભ થયો છે જે અંતર્ગત દીવના મલાલા ઓડિટોરિયમ ખાતે પણ પ્રશાસક પ્રભુલ પટેલના હસ્તે રિમોટના માધ્યમથી અભિયાનની શરૂઆત કરવામાં આવી જેનું જીવન પ્રસારણ દાદરા નગર હવેલી દમણ દીવ અને લક્ષદ્વીપ ખાતે પ્રસારિત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રશાસક પ્રભુલ પટેલે દીવવાસીઓને આયુષ્માન ભવ તથા સ્વાસ્થ્ય યોજનાઓ વિશે માહિતી આપી અને આયુષ્માન કાર્ડ કુપોષણ માટે કાર્યરત યોજનાઓ ટીબી અભિયાન વગેરે વિશે વિસ્તૃત માહિતી આપી હતી તેમણે 17 સપ્ટેમ્બર થી 31 ડિસેમ્બર સુધી ચાલનાર આયુષ્માન ભવન અંતર્ગત વિવિધ અભિયાનોની જાણકારી આપી હતી કાર્યક્રમ દરમિયાન દીવમાં આયુષ્માન ભારત અંતર્ગત સરકારે મદદરૂપ બન્યા હોય અને સારી કામગીરી કરનારને પ્રશાસક પ્રફુલ પટેલે સન્માનિત કર્યા હતા કાર્યક્રમ દરમિયાન અંગદાન માટે ઉપસ્થિત લોકોએ શપથ ગ્રહણ કર્યા હતા દીવથી રિપોર્ટર મેરુનિશા દલ સંકલ્પ ન્યૂઝ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો